विद्यार्थी मित्र भाग आठ अने हवे आपणे जोईए छे अवरोधोनું समांतर जोड़ाण। अवरोधोनું समांतर जोड़ाण समझी लीए, पहेला एनी व्याख्या करी लीए। आगली आकृति तमे जोई गया श्रेणी जोड़ाणनी। समांतर जोड़ाणमां शुं कई रीते जोड़वाना छे? एकबीजाने समांतर छे, अवरोधो एकबीजाने केवा छे? समांतर छे। तो हवे अहीं हुं जो अवरोधोना छेड़ा जोउं तो कि भाई आ पहेलो अवरोध अने आ एक छेड़ो, आ बीजो अवरोधनो एक छेड़ो, आ तीजा अवरोधनो एक छेड़ो, पहला अवरोधनो बीजो छेड़ो, बीजा अवरोधनो बीजो छेड़ो, तीजा अवरोधनो बीजो छेड़ो। आ बधाना पहला छेड़ा छे ने आ बधाना बीजा छेड़ा छे। तो अने मारे व्याख्यायित करूँ तो कई रीते करी शकीए कि भाई त्रण बे के तेथी वधु अवरोधो हूँ आने आवी सीम्पल आकृति में भी बताई शकूँ छूँ। आम आवी रीते આપણે જ્યારે દાખલા ગણીશું ત્યારે આપણે સરળ આકૃતિ લઈશું। તો બે કે તેથી વધુ અવરોધોને હું એવી રીતે જોડું કે અવરોધોના એક તરફના છેડા એક બિંદુ સાથે અને બીજી તરફના છેડા બીજા બિંદુ સાથે જોડાયેલા હોય તો અવરોધોના આ પ્રકારના જોડાણને શું કહેવાય છે? સમાંતર જોડાણ। और समांतर ने इंग्लिश में कहवाई छे पेरेलल। आपणे पेरेलल जे जोड़ाण छे बराबर एनू आपणे सूत्र तारावानुं छे। एटले अहींया जो समतुल्य अवरोध ने जो मारे संकेत आपवो होय तो मारे शुं लखवुं पड़शे? पी। श्रेणी जोड़ाणमां शुं संकेत आपेलो? आपणे एस। श्रेणी जोड़ाणमां शुं हतुं के एक संयोजन साथे बीजुं संयोजन जोड़वानुं, एक छेड़ा साथे बीजो छेड़ो जोड़वानो छे બરાબર। અહીંયા એક તરફના છેડા એક એક બિંદુ સાથે છે અને બીજા છેડા બીજા બિંદુ સાથે છે। જ્યારે અહીંયા શું કહેતું કે આ એક બિંદુ વચ્ચે જ આપણે બધા અવરોધોને જોડી દીધા છે, બે બિંદુ વચ્ચે, પણ એકની સાથે બીજાની સાથે ત્રીજો, એકની પાછળ બીજાની પાછળ ત્રીજો, એટલે એ શ્રેણી જોડાણ થયું અને આ કયું છે? આપણું સમાંતર જોડાણ। અને બીજી ખાસિયત કે વિદ્યુત પ્રવાહની, પહેલામાં શું હતું કે આપણે વિદ્યુત પ્રવાહને વહેવા માટે ઓનલી એન્ડ ઓનલી વન વે એક જ માર્ગ હતો કે ભાઈ વિદ્યુત પ્રવાહ એક જ રસ્તામાંથી પસાર થાય, પણ અહીંયા ઓપ્શન છે બરાબર કે એને આ રસ્તે જવું છે, આ રસ્તે જવું છે કે આ રસ્તે જવું છે, એટલે વિદ્યુત પ્રવાહ એ કન્ફ્યુઝ થઈ ગયો કે હું કઈ જગ્યાએ જાઉં। એટલે આ જંકશન કહેવાય, આવું જંકશન, જ્યારે પહેલામાં એવું જંકશન નહોતું, એક જ રસ્તો હતો। અને બીજું કે જંકશન શબ્દ ક્યારે આવે? આપણે આગળ બી વાત કરી ગયા કે જ્યારે એ જગ્યાએથી અલગ અલગ દિશામાં જઈ શકાય ને એને જંકશન કહેવાય। અંકલેશ્વર જંકશન છે, કેમ કે અંકલેશ્વરથી તમે અમદાવાદ બરોડાની લાઈન એક જાય છે અને બીજી રાજપીપળા તરફની લાઈન જાય છે, એટલે બે લાઈન જાય અંકલેશ્વરથી, એટલે એને જંકશન કીધું બરાબર। સુરત જંકશન નથી, સુરત જંકશન નથી, સુરત ખાલી સ્ટેશન જ છે, એક જ જગ્યાએ જાય। ઉધના જંકશન છે, પાછું ઉધનાથી પાછી મધ્યપ્રદેશની ભૂસાવળ લાઈન જાય છે આગળ એમ। એટલે અહીંયા છે એમ કે ભાઈ આને જંકશન કહેવાય કે ભાઈ જ્યાં ઘણા બધા ફાટા પડે, એટલે હવે ધારો કે વિદ્યુત પ્રવાહ અહીંયા આવે, અહીંથી વહેતો વહેતો બેટરીમાંથી પસાર થયો એટલે કન્ફ્યુઝ થઈ ગયો, ઉપર જાઓ આમ જાઓ આમ જાઓ, બધામાં જશે, વહેંચાઈ જશે, અને અહીંયા વિદ્યુત પ્રવાહ વહેંચાય એટલે અહીં મારે આને લખવું જોઈએ કે ભાઈ વ્યાખ્યા બે ઉમેરવું જોઈએ કે ભાઈ એક તરફના છેડા એક બિંદુ તરફ, બીજી તરફના છેડા બીજા બિંદુ તરફ જોડેલા હોય, અને અને વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માર્ગ ઉપલબ્ધ હોય, એક કરતાં વધારે માર્ગ ઉપલબ્ધ હોય એવા જોડાણને અવરોધોનું સમાંતર જોડાણ કહે છે। તો હવે આપણે આ સમાંતર જોડાણ માટે જો શરૂઆત કરવી હોય તો પહેલાં જે આપણે ટૂંકડોને શરૂઆત કરી કે ભાઈ અહીંયા મારે ત્રણ અવરોધો જે છે એ કયા આકૃતિમાં ત્રણ અવરોધો કયા લીધા? મેં આર વન, આર ટુ અને આર થ્રી, એ કયા જોડાણમાં લીધા છે? સમાંતર જોડાણમાં જોડેલા છે બરાબર। હવે અહીંયા તમે ખાસ જોજો કે આ બધા માટે વોલ્ટેજ ડ્રોપ એક જ રહેશે, કારણ કે બધાને બે છેડા વચ્ચે જ જોડેલા છે આપણે, ધી આર બિટવીન ધ ટુ પોઈન્ટ્સ, બે છેડા વચ્ચે જ જોડેલા છે। જ્યારે પહેલાંમાં શું હતું કે આનો અને આનો છેડો બદલાઈ જતો હતો અહીંયા, એટલે આપણે કહેતા હતા કે આનો વોલ્ટેજ અલગ બને, પછી આનો ને આનો છેડો આટલો જ હતો, એટલે આપણે અહીંયા વી ટુ થતું, તો અહીં એવું નહીં થાય, બધા માટે આ જેટલી બેટરીનો વોલ્ટેજ છે એ બધા માટે એક જ સરખો લાગશે, એટલે કે વોલ્ટેજ બધાનો સમાન રહેશે। તો શું જુદું જુદું છે? આઈ વન, આઈ ટુ, આઈ થ્રી તથા
દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ અનુક્રમે I1, I2, I3 છે. આ દરેક અવરોધમાંથી જે વિદ્યુત પ્રવાહ વહે છે તે કયો કયો છે? I1, I2 અને I3 છે. આ ત્રણ અવરોધ થઈ ગયા, એમના વિદ્યુત પ્રવાહ થઈ ગયા. તો હવે આપણે જરા આગળ વધીએ ટૂંક નોંધમાં. તો પહેલું તો કે ભાઈ આમાં કોની વહેંચણી થાય છે, કોની વહેંચણી થાય છે, કોની? વિદ્યુત પ્રવાહ એક હતો એની બદલે ત્રણ જગ્યાએ વહેંચાઈ ગયો. એટલે હું પહેલાં તો લખીશ કે I=I1+I2+I3, કારણ કે આપણી પાસે ત્રણ અવરોધો છે. આ દરેક અવરોધમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનો સરવાળો કુલ વિદ્યુત પ્રવાહ જેટલો થાય, આ આપણું પહેલું પરિણામ બનશે. ચાલો હવે આપણે ધારો કે આગળ વધીએ એમાંથી. તો કોણ બધામાં સરખું છે? વોલ્ટેજ બધામાં સરખો છે. એટલે લખીશું આપણે કે દરેક અવરોધનો વોલ્ટેજ કેવો છે? સમાન છે. અને સમાન છે એટલે હું લખું કે V=V1=V2=V3. આ મને મળે છે પરિણામ નંબર બે. એટલે આપણું બીજું પરિણામ થઈ ગયું કે ભાઈ દરેક અવરોધનો વોલ્ટેજ કેવો છે? સમાન છે. તો આપણે એવું કહી શકીએ કે સમગ્ર અવરોધ માટે સમગ્ર સમાંતર જોડાણ ના અવરોધનો સમતુલ્ય અવરોધ RP હોય. એટલે કે આ બધાનો મેં સમતુલ્ય અવરોધ કયો કહી દીધો છે? RP. એટલે કે આપણે આકૃતિ જો નાની બનાવું તો આવી રીતના બનશે કે આ બધાનો અવરોધ RP થઈ ગયો. આ બેટરી છે, આ કળ છે, તો આ RP નું મૂલ્ય કોના જેટલું થાય એ આપણે હવે લેવાનું છે, શોધવાનું છે. સમતુલ્ય અવરોધનું મારે શું શોધવાનું છે? સૂત્ર. તો અહીં ફરી પાછો ઓમના નિયમ મુજબ આપણે જાણીએ છીએ કે V=IR. તો V= શું થશે? RP. શું થશે? V=IRP. હવે અહીં જુઓ, મારે આ બધાને કરતા બનાવવાના છે. કોને? I ને. એટલે હું લખું માટે I=V/RP. I=V/RP. તો એ રીતે દરેક અવરોધ માટે ઓમનો નિયમ લગાડતા, દરેક અવરોધ માટે જો ઓમનો નિયમ લગાડું તો I1=V/R1 થાય. એવી જ રીતે I2=V/R2 થાય. એવી જ રીતે I3=V/R3 થાય. તો આ દરેક જે વિદ્યુત પ્રવાહ છે તેના મૂલ્ય મને મળી ગયા. હવે મારા આ બધી કિંમતો આપણે આ જે સમીકરણ છે તેમાં મૂકીશું. તો શું થશે કે ભાઈ I=બરાબર છે, એટલે આપણે ફરીથી લખું કે I=I1+I2+I3. હવે I ની જગ્યાએ શું લખવાનું છે? V=R P. અહીંયા આવશે V=, તમે જોઈ લો શું લખવાનું છે, R1. એવી જ રીતે અહીંયા આવશે V=R2 અને V=R3. તો હવે હું ઉપરથી જો V કોમન કાઢી લઉં તો V=R P, P એટલે પેરેલલ, બરાબર, પેરેલલ એટલે સમાંતર. તો જો ઉપરથી જો આપણે V કોમન કાઢી લઉં V, તો અંદર શું બચે? 1/R1+1/R2+1/R3. બંને બાજુના V ઉડી જશે, માટે 1/R P=1/R1+1/R2+1/R3. તો આ તમારું અવરોધનું સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર થયું, જ્યાં P એટલે પેરેલલ
અને એસ એટલે સિરીઝ. તો આ તમામ સમાંતર જોડાણનું શું થઈ ગયું? સૂત્ર. તો અહીંયા પણ આપણે કહી શકીએ કે જો મારી પાસે બે જ અવરોધ હોય તો હું આવી રીતના લખીશ. બે જ અવરોધ હોય તો હું આવી રીતના લખીશ. જો મારી પાસે ચાર અવરોધ હોય તો એકના છેદમાં આર વન, એકના છેદમાં આર ટુ, એકના છેદમાં આર થ્રી, એકના છેદમાં આર ફોર. જો મારી પાસે એન અવરોધ હોય તો અહીંયા ડોટ 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 કરીને એકના છેદમાં આર એન. તો આ તમારું વ્યાપક સૂત્ર થયું. આ તમારું શ્રેણી સમાંતર જોડાણનું કયું સૂત્ર થયું? વ્યાપક. કે ભાઈ આને ગમે તે રીતે કોઈ ખોટું પાડી શકે નહીં. અને ઘણી વખત ખાલી જગ્યામાં પૂછાય, તમારે ઓબ્જેક્ટિવમાં પૂછાય, કે તમે તો ઊંધા જ પડી જશો કે બે અવરોધોનું સમાંતર જોડાણનું સૂત્ર નીચે મુજબ છે. હવે તમને આવું નહીં આપે, એ અંદર એ લોકો હોશિયાર છે, એટલે કે એ તમને આવું આપશે નહીં. તો શું કરીએ જોજો. ધારો કે હું આનો લસા લઉં, તો આનો લસા આર વન ઇન્ટુ આર ટુ, એટલે આ ઉપર ગુણાશે, આ ઉપર ગુણાશે, એટલે ઉપર લખાશે આર વન વત્તા આર ટુ. અને આ જે છે ને ઊંધું છે, એટલે હું ધારો કે આની પલટી મારું તો આવું થઈ જશે આર વન ઇન્ટુ આર ટુ, આર વન પ્લસ આર ટુ. ને આવી રીતે તમને જવાબ આપેલો હશે. તો તમે તો ખબર જ નહીં પડે કે આવો જવાબ પણ આવે. એટલે તમને અહીંયા આ લસાના સ્વરૂપમાં બી પૂછી શકે છે સૂત્ર ઓબ્જેક્ટિવમાં, બાકી તો વાંધો નથી. તો આ બધા પરથી આપણે કહી શકીએ કે ભાઈ હવે એની લાક્ષણિકતા કઈ. તો આપણે લખીશું અવરોધોના સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ કઈ. તો નંબર એક, પહેલી લાક્ષણિકતા કઈ? તો સૂત્ર એક કયું છે આપણે જુઓ. તો શું કહેવાય આને? કે ભાઈ કુલ પ્રવાહ દરેક અવરોધના પ્રવાહના સરવાળા જેટલો થાય. લખીશું કુલ પ્રવાહ દરેક અવરોધના સરવાળા જેટલો થાય. નંબર બે, બીજું કયું છે? હા, દરેક અવરોધના વોલ્ટેજ સમાન હોય છે. દરેક અવરોધના વોલ્ટેજ સમાન હોય છે. ચાલો આપણે ત્રીજું લઈએ. ત્રીજું કઈ ગયું? આર્યું. હવે આને કેવી રીતે બોલવાનું? હે, તો આ શું છે? સમતુલ્ય અવરોધ, કુલ અવરોધ, પરિણામી અવરોધ. તો કુલ અવરોધનો વ્યસ્ત, ઊંધો એટલે વ્યસ્ત, કુલ અવરોધનો વ્યસ્ત દરેક અવરોધના વ્યસ્ત, દરેક અવરોધના વ્યસ્તના સરવાળા બરાબર હોય છે. બરાબર જોજો. હા, અહીં લખું છું કે પરિણામી અવરોધનો શું છે? વ્યસ્ત. અમે વ્યસ્ત લખ્યો, આને શું કહેવાય? વ્યસ્ત કહેવાય. તો આ પરિણામી અવરોધનો વ્યસ્ત એ શું છે? એ આ દરેક અવરોધના વ્યસ્ત, દરેક અવરોધના વ્યસ્ત ના સરવાળા જેટલો થાય છે. અને આપણે ચોથું લઈએ. તો ચોથું લેવા માટે જોજો, આપણે એક ઉદાહરણ તો લઈએ જ. આમાં એક ઉદાહરણ લઈએ. ધારો કે હું કહું કે મારી પાસે આર વન જે છે એ બે ઓમેગા છે, હું આર ટુની વાત કરું તો કે ભાઈ દસ ઓમેગા છે, અને આર થ્રીની હું વાત કરું ધારો કે એ પંદર ઓમેગા છે. તો હવે હું આ બધાનો હું જો પરિણામી અવરોધ શોધું તો આપણે સૂત્ર પ્રમાણે જો શોધવા જાય કે એકના છેદમાં આરપી બરાબર એકના છેદમાં બે, એકના છેદમાં દસ, એકના છેદમાં પંદર. તો હવે અહીંયા જો હું અહીંયા લસા કાઢું તો પંદરનો ઘોડે બોલું તો પંદર દૂ ત્રીસ લસા નીકળે. તો ત્રીસ લાવવા માટે મારા પહેલી રકમને પંદરે ગુણવી પડે, બીજી રકમને ત્રણે ગુણવી પડે, અને છેલ્લી રકમને બે ગુણવી પડે. એટલે પંદર ટાના અઢારને બે વીસ થાય, એટલે એકના છેદમાં આરપી બરાબર વીસના છેદમાં ત્રીસ, એટલે કે બેના છેદમાં ત્રણ. હવે આ તો ઊંધું મળ્યું, એટલે જો મારે ચત્તું કરવું હોય તો આરપી બરાબર
ત્રણના છેદમાં બે. હવે ત્રણ દુત્યાંશ એટલે કેટલું થઈ 1.5 ઓમેગા. ઓમેગા લખવાની ટેવ પાડવાની હા, અવરોધનો તમારો સૂત્ર છે એકમનો. તો હવે તમે જુઓ કે જે સૌથી નાનો અવરોધ છે એનાથી પણ આ મૂલ્ય ઘટે છે. પહેલામાં શું હતું, સૌથી મોટાથી પણ પેલો વધે. ધારે કે આનો હું સરવાળો કરું, હું આનો આરએસ, ધારે કે આરએસ જોડાણમાં હતા, આરએસ હતા તો શું થતું, 2 વત્તા 10 વત્તા 15 એટલે કે 15 ને 2 17 ને 27 ઓમેગા થાય. હવે આ 27 ઓમેગા થાય તો તમે વિચારો અહીંયા કે શું થશે, 27 ઓમેગા એ 15થી પણ વધારે છે, 15થી બી વધારે, એટલે મોટામાં મોટા અવરોધથી બી આનું મૂલ્ય વધે, જ્યારે આનો નાનામાં નાના અવરોધથી પણ મૂલ્ય ઘટે છે. લખીશું કે પરિણામે અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધથી પણ ઓછું હોય છે. આ થઈ ગયા તમારા 4 લાક્ષણિકતા. આ પૂછાશે વારે ઘરે પૂછાશે કે અવરોધોનો સમાન, ઘણી વખત એવું પૂછે કે ભાઈ સૂત્ર લખો અને તેની લાક્ષણિકતા જણાવો. એટલે ખાલી સૂત્ર એટલે પ્રશ્ન વાંચજો તમે. ઘણી વખત એની પ્રશ્ન પૂછવાની ભૂલ હોય તો તમે ફાવી જાઓ. હા, બને એવું એમ કે ફક્ત સૂત્ર જ લખવાનું કે ભાઈ અવરોધોના સમાનતાજનોનું સૂત્ર લખો. ખાલી સૂત્ર લખવાનું તો સૂત્ર જ લખવાનું અને પછી કે ભાઈ લાક્ષણિકતા કહી દેવાની. એવું ઘણી વખત ભૂલ થાય છે આ લોકોની પ્રશ્ન પૂછવામાં. એટલે આ લોકોની ગણિતમાં એકવાર ભૂલ થઈ હતી 2015માં કે ભાઈ આપેલ માહિતીની રચના દોરો. લખાઈ રચના દોરી નહીં જવાનું, રચનાના મુદ્દા લખવાના નહીં. આવું થયું હતું એમ. એટલે રચના દોરો અને તેના મુદ્દા લખો તો જ મુદ્દા લખવાના. એટલે આવું બધું હોય એટલે પ્રશ્ન આપણે વાંચતા જ નથી, ને પ્રશ્ન વાંચશે તો આપણને ઘણું બધું ક્લિયર થશે. આ થઈ ગયું તમારું અવરોધોનું સમાંતર જોડાણ.